नमस्कार मित्रों, भूतियों एक बाबरो भूत छे अने आ भूतियाने अने वेला बापाने माँ मेलडी ते जग्याए बनेलो जूनो इतिहास कही रही होय छे। अने त्यारे गाममां रहता बधा आयरो पेला बादशाहना सिपाईओ सामे मरवा लाग्या ने त्यारे मारी महाकाळी माँ मेलडीने साद करे छे अने पछी युद्ध भूमिमां माँ मेलडी आवे छे। अने माँ मेलडी आव्या पछी एक एक आयरना शरीरमां मारी मेलडी प्रवेश करे छे अने बधा ज बादशाहना सिपाईओने मारी नाखे छे। अने आम जारे युद्ध जीती अने पाछा पोतानी बाईयो दीकरियो अने माताओने हरखभेर मळवा आ झड़पथी आयरो पाछा फर्या छे। पण मित्रों, घटना एवी बनी छे के आयराणीओने एवा समाचार मळे छे के बधा आयरो शहीद थई गया छे अने हवे बादशाहना सिपाईओ भूख्या भेड़ियानी जेम तमारा ऊपर तूटी पड़शे अने तमने उपाड़ी जशे। अने त्यारे एक एक आयराणी कहे छे के बादशाहना सिपाईओ जो अमने एक पण आयराणी ने अड़ी पण जाए ने ए तो अमारो मुरलीधर महाराज लाजी मरे। अने पछी बधी आयराणीओ एक बीजी ने तलवारना झाटके थी कापवा लागी के आजे तो धरती आपणा लोहीनुं बलिदान मांगी रही छे। अने पछी तो एक एक माता पोताना लाडकोडथी उछेरी अने मोटी करेली दीकरीने पण कापी नाखे छे अने थोड़ी ज वारमां त्यार लोहीनी रेलम छेल थाय छे अने बधी ज आयराणीओ कपाई जाए छे। अने त्यारे आ बाजु युद्ध जीती अने आयरो पोताना गाममां आवे छे अने आवीने जुए छे तो बधी ज आयराणीओ मृत्युनी निंद्रामां सूतेली छे। अने त्यारे एक एकना कपायेला माथा जोया ने त्यां तो आयरो खूब ज दुखी थाय छे के जेने जीवती राखवा माटे अमे धमासाण युद्ध कर्युं अने एमने अमारा ऊपर आटलो विश्वास ना आव्यो के तेओ मृत्युने घाट उतरी गई। अने त्यारे एक एक आयर पोतानी दीकरीने पोतानी पत्नीने अने पोतानी माताने खोळे छे पण त्यारे तेमने माथा मळे छे तो धड मळतुं नथी अने जेने धड मळ्युं छे तेने माथुं मळ्युं नथी। अने आवो करुण समय आव्यो छे के हवे आखा गाममां एक पण स्त्री जात वधी नथी अने वध्या छे तो માંડ માંડ આટલા આયરો વધ્યા છે અને હવે જીવે તો કોના માટે જીવે કેમ કે ગામની રેત હવે માણસોના લોહી પી પી અને લાલ રંગની થઈ ગઈ છે અને જ્યાં નજર કરો ત્યાં માણસોના માથા હાથ પગ અને ધડ પડ્યા છે અને હસતું ખેલતું રમતું આ ગામ ઉજ્જળ બની ગયું અને ત્યારે આ વધેલા આયરો રડી રડી અને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે અને તેમને હવે મરવા સિવાય કોઈ બીજો રસ્તો સૂજતો નથી અને પછી પોતે જ પોતાની તલવાર લીધી હાથમાં અને એક એક આયર આયરાણીની જેમ પોતાના મસ્તક ઉતારવા લાગ્યા અને થોડી જ વારમાં બધા જ આયરો આયરાણીની જેમ મોતને ઘાટ ઉતરી ગયા અને બધા ત્યાં શહીદ થઈ ગયા અને આખું ગામ કે જ્યાં એક પણ માણસ હવે જીવતો રહ્યો નથી અને જ્યાં જોઈએ ત્યાં બસ લાશોના ઢગલા પડ્યા છે અને માણસોના મળદા પડ્યા છે। અને મિત્રો, આ બાજુ જ્યારે બાદશાહને ખબર પડે છે કે આયરો બીજી વાર પણ યુદ્ધ જીતી ગયા છે ત્યારે પોતે સેના લઈ અને ગામમાં આવે છે અને તોપચીઓ એક એક તોપોના ગોળા આ ગામના ઘરો ઉપર છોડે છે અને ત્યારે આખું ગામ નષ્ટ થઈ જાય છે અને એક એક લાશો અને એક એક શવ ઉપર પડેલી રેતની ડમરીઓથી આ લાશો ઢંકાઈ જાય છે અને આમ આખું ગામ ઉજ્જળ બની જાય છે અને ત્યાર પછી આ ગામમાં કોઈ આજુબાજુના ગામડાનું માણસ પણ ફરકતું નથી અને આમ કરતા કરતા અમુક દિવસો કે તા મહિના અને અમુક વર્ષો વીત્યા અને ત્યારે આ ગામની ધરતી ઉપર અજીબ અજીબ ઘટનાઓ થવા લાગી જેમ કે રાત્રે ભૂલથી પણ આ ગામની પાસે થઈને પણ કોઈ નીકળતું નથી અને જો ભૂલથી પણ નીકળે ને તો તેમને આયરાણીઓના રડવાના અવાજ કાન ફાટી જાય એવો અવાજ સંભળાય છે। પણ મિત્રો, એક દિવસની વાત છે અને બને છે એવું કે કોઈક બારના રહેવાસી કબીલાના પાંચ માણસો ત્યાંથી નીકળે છે અને તેઓ પોતાનું વતન છોડી અને સારું એવું રહેઠાણ મળે એવી આશાએ પોતાના ઘર બાર છોડી અને નીકળેલા છે અને પોતે ચાલતા ચાલતા આ ઉજ્જળ બનેલા ગામ સુધી આવી પહોંચે છે અને તેમને ત્યાં અંધારું થઈ જાય છે। માટે એક માણસ કહે છે કે આ અંધારું થવા આવ્યું છે તો અહીંયા જ પડાવ નાખી દઈએ કેમ કે આજે તો અમાસની રાત છે
અને અમાસની રાત્રે આપણને વધારે કાંઈ દેખાશે નહીં અને ત્યારે આ કબીલાને અહીંયાની બનેલી ઘટના વિશે કાંઈ ખબર નથી અને પોતે આ ઉજ્જળ બનેલા ગામના સીમાડે પોતાના ડંગા નાખ્યા છે અને ત્યારે થોડી જ વારમાં ત્યાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે અને જેવો અંધકાર છવાણો ને ત્યાં તો તેમની નજરે એક ગામ પડ્યું અને આ ઉજ્જળ બનેલા ગામમાં એ બહારથી આવેલા કબીલાને તેલ અને ઘીના બળતા દીવા દેખાણા એટલે એકબીજાને કહેવા લાગ્યા કે આપણે અહીંયા સારું થયું રોકાણા અને જુઓ આ રહ્યું બાજુમાં સરસ મજાનું ગામ અને આમ વિચારી અને એ પાંચે માણસો એ બળતા દીવાની પાસે જાય છે અને ચાલતા ચાલતા ત્યાં પહોંચે છે ને ત્યાં તો તેમને રાતના સમયમાં પણ ઘમ્મર ઘમ્મર વલોણાના અવાજ સંભળાયા અને આજુબાજુમાં આયરાણીઓના કુબા દેખાણા અને અમુક આયરાણીઓ ચૂલો સળગાવી અને રોટલા બનાવી રહી હોય છે તો કેટલીક દીકરીઓ ત્યાં રમી રહી હોય છે અને ત્યારે ત્યાં જઈ અને આ પાંચે કબીલાના માણસો પૂછે છે કે આ કયું ગામ છે અને ત્યારે આમ જાણે પરભવના મહેમાનો આવ્યા હોય ને એમ ત્યાં બધી આયરાણીઓ અને આયરો ભેગા થાય છે અને તેમણે ડોલીએ નવા ગોદડા પાથરી અને બેસાડે છે કે આવો આવો મહેમાન અમારા ઘરે આજે મોઘેરા મહેમાન આવ્યા છે અને આમ કહી તેમને બેસાડે છે તેમને પાણી પીવડાવે છે અને પછી તો જાત જાતના ભોજન તેમના માટે બનાવવામાં આવે છે અને તેમને ત્યાં જમાડે છે અને રાતના સમયે તેમને ત્યાં જ સુવડાવે છે એટલે પેલા પાંચે વટેમાર્ગુઓ ત્યાં જમી અને ખાટલામાં મખમલના આસનમાં નિરાતે સૂઈ જાય છે પછી અમુક સમય વીત્યો અને સમય વીત્યો ને એટલે પાંચે પાંચના આ કબીલાના માણસોના સપનામાં એક એક આયરાણીઓના માથા દેખાણા અને ત્યારે પેલા પાંચે જણા તો ઘોર નિંદરમાં છે અને જ્યારે આયરાણીઓના મસ્તક જ્યારે આ પાંચે પાંચેના સપનામાં આવી અને જોર જોરથી રડવા લાગીને ત્યાં તો તેમનો રડવાનો અવાજ એટલો બધો થવા લાગ્યો કે આ પાંચે સૂતેલા વટેમાર્ગુના કાન ફાટવા લાગ્યા એટલે તેઓ નિંદરમાંથી જાગે છે અને જાગી અને જેવા પોતાની આંખો ખોલીને ત્યાં તો તેઓ ત્યાં રેતમાં પડ્યા હતા અને ત્યાં કોઈ ઝૂંપડું ન હતું કે કોઈ આયર કે કોઈ આયરાણી કે ચૂલા કે ખાટલા કશું જ ન હતું પણ પોતે પાંચે પાંચ જણા રેતમાં પડ્યા હતા અને ત્યારે તેમને કાંઈ સમજાતું ન હતું કે આ શું ઘટના બની છે તેમની સાથે અને એટલે એકબીજાને કહે છે કે તારા સપનામાં કાંઈ આવ્યું કે હા ભાઈ જે આયરાણીઓ ખોબે ખોબે કંસાર પીરસી રહી હતી ને એ જ આયરાણીઓના કપાયેલા મસ્તક જોયા અને એક નહીં પણ હજારો મસ્તક આપણા આજુબાજુમાં ફરકતા હતા અને રડતી હતી અને આમ પાંચે વિચારમાં પડી ગયા કે આમ પાંચે જણાને રેતમાં કેવી રીતે પાડ્યા અને આ પાંચેને એક જ જેવું સપનું કેમ આવ્યું હશે અને આમ વિચાર કરે છે ને એટલામાં તો ગોળ ગોળ એક ફરતો મોટો વંટોળ આવે છે અને એ પાંચેના ઉપર આવી જાય છે અને એ ગોળ ગોળ એમના ઉપર ફરી અને ત્યાંથી થોડી વાર રહી અને પાછો ચાલ્યો જાય છે અને ત્યારે એ વંટોળ તો ત્યાંથી ચાલ્યો ગયો પણ પછી આ પાંચે વટેમાર્ગુ જ્યારે નીચે જુએ છે ને ત્યાં તો નીચે ઘણા બધા કંકાલો હાડપિંજર અને માણસોની ખોપડીઓ પડી હતી અને આ બધું જોતાની સાથે તો એ પાંચે જણા ત્યાંના ત્યાં ગભરાઈ અને પોતાના દમ તોડી નાખે છે અને આમ એ દિવસથી દર મહિનાની અમાસની રાત્રે ત્યાં જે પણ જાય ને તેમને આયરાણીઓ દેખાતી અને આખું ગામ દેખાતું અને સવારે પાછું એ ઉજ્જળ બનેલું ગામ દેખાતું અને પછી મિત્રો ત્યાં કોઈની જવાની હિંમત થતી નહીં અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકો પણ સમજી જાય છે કે આ ગામ ભૂતોથી ભરેલું છે અને આ ગામમાં જે જાય એ ક્યારે પાછું આવતું નથી અને આમ કરતા કરતા તે ઉજ્જળ બનેલા ગામની આજુબાજુમાં રહેતા લોકોને અમાસની રાત્રે આયરાણીઓના નાચવાના અને રાહડાઓ ગાવાના અવાજ સંભળાતા તો ક્યારેક તેમના પોક મૂકીને રડવાના અવાજ સંભળાતા તો ક્યારેક યુદ્ધ ભૂમિના શંખ સંભળાતા અને આમ
અમાસની રાત્રે જ્યારે આવા અલગ અલગ અવાજ સંભળાવા લાગ્યા ને ત્યારે આજુબાજુમાં રહેતા ગામડે ગામડાઓના લોકો પોતાના ઘરબાર ખાલી કરી અને ત્યાંથી નીકળી જાય છે અને આમ આવી રીતે આ ઉજ્જડ બનેલા ગામનો વિસ્તાર વધવા લાગ્યો અને આમ માં મેલડી આ વાત કહી રહી હોય છે ત્યારે વેલા બાપા કહે છે કે હે માં મેલડી એ બધી આયરાણીઓ અને આયરો તો શહીદ થઈ ગઈ હોય છે તો પછી પેલા પાંચ જણાઓને કેમ દેખાણી અને ત્યારે માં મેલડી કહે છે કે હે વેલા બાપા એક એક આયરાણીઓ અને આયરો તેમના મોતથી નથી મર્યા પણ તેમને મજબૂરીએ માર્યા છે અને પોતે પોતાની દીકરીઓના માથા ઉતાર્યા ને એટલે એમની આત્માઓને શાંતિ મળી નહીં અને એ બધી આયરાણીઓ અને આયરો પ્રેત બની જાય છે અને તેઓ આ પાંચે વટે માર્ગુઓને એવો સંદેશો આપવા માગતી હતી કે આજે એમના કંકાલ પડ્યા ને એમને અગ્નિ સંસ્કાર આપો તો એમની આત્માને શાંતિ મળે પણ એવું થયું નહીં અને ત્યારે ભૂતિયો બોલ્યો કે હે માં મેલડી તો પછી આખા ગામની સ્ત્રીઓ પ્રેત બની પણ એમને પછી છુટકારો મળે છે કે નહીં અને ત્યારે માં મેલડી કહે છે કે ભૂતિયા એમને છુટકારો મળે છે પણ તેની પાછળ એક મોટી ઘટના છે કે માડી અમને જણાવો અને ત્યારે માં મેલડી ફરીવાર આગળનો ઇતિહાસ વેલા બાપા અને ભૂતિયાને જણાવે છે પણ મિત્રો આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું ત્યાં સુધી મિત્રો તમે અમારી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ ઉપર આવતા રહે છે જય માતાજી।